હવે આગળ વાત કરીએ તો અમરેલીની. અમરેલી જિલ્લાના વડિયા પંથકમાં અવિરત વરસાદ પછી ખેતરોમાં પાણી ભરેલા રહેતા ખેડૂતો મુશ્કેલીમાં. અમરેલી જિલ્લાના વડિયા પંથકમાં અવિરત વરસાદ પછી હાલ 6 દિવસથી વરસાદ બંધ હોવા છતાં આજે ખેતરો પાણીથી ઉભરાઈ રહ્યા છે. ખેડૂતોએ કપાસ વાવેલ, જે 20 દિવસ વરસાદ ચાલુ રહેતા અને આજે કપાસ, મગફળી, તલ, મગ, અડદ, બાજરી સહિતના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. વરસાદ બંધ થયો છે છતાં પાણી વહી રહ્યા છે. હાલ ખેતરો પાણીથી ભરેલા છે. ખેતરોના કૂવા પણ પાણીથી છલકાતા લોકો આશ્ચર્યમાં મુકાયા છે. તેવા સમયે ખેડૂતોએ સરકાર દ્વારા તાત્કાલિક સર્વે થાય અને સહાય મળે એવી ખેડૂતોએ આશા રાખી છે. ખેડૂતોએ વધુમાં જણાવ્યું હતું કે આ મોંઘા બિયારણ તેમજ આ બગડી ગયેલ કપાસને ઉપાડવાનો ખર્ચો પણ માથે પડશે. અશોક મણવર, જેડેશ ટીવી, અમરેલી. આજે અતિવૃષ્ટિના હિસાબે ખેડૂતોની હાલત ખરેખર દયનીય થઈ છે એ આપ શ્રી જોઈ રહ્યા છો. આજે 8 દિવસ વરસાદ રહી ગયો અને થઈ ગયા છે, પરંતુ ખેડૂતોના ખેતરમાંથી પાણી સતત વહે જ રહ્યું છે એ પણ જોઈ રહ્યા છો. માટે ટૂંકમાં સરકારશ્રીએ તો આદેશ આપી દીધો છે કે ભાઈ જે જેને ખેડૂતોને નુકસાની હોય, નુકસાની પ્રમાણમાં વળતર બધાને મળવાનું છે, તો આ વળતર અને એનો સર્વે તાત્કાલિક તાલુકા પંચાયત દ્વારા થાય, જિલ્લા ખેતીવાડી દ્વારા થાય એવું સરકારશ્રીને નમ્ર વિનંતી. અને ખેડૂતોને આ વર્ષે વીમા પ્રીમિયમ ભરેલ નથી તો સરકારશ્રીએ જે જાહેર કર્યું છે કે ભાઈ સરકારશ્રીએ કે ખેડૂતોને જે વળતર ચૂકવવાનું થાય એ સર્વે કરીને જેટલા ટકા નુકસાની હોય એટલા ટકા વળતર ચૂકવવાનું છે. આ ખેડૂતની અંદર ખેડૂતોને 100 ટકા નુકસાની છે, તો વહેલા સર્વે કરી ખેડૂતોને મદદ કરે એવી ખેડૂતોની લાગણી છે અને મારી પણ લાગણી છે. આજે